નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ શું ડૂબવાથી બચી જશે ગો ફર્સ્ટ આધારમાં આવ્યું નવું ફીચર જીરાવા કેમ ભડકી મોંઘવારી આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓએ ખાતા ધારકો માટે વધારે પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની નક્કી કરવામાં આવેલી સમયસીમાને વધારી દીધી છે હવે વધારે પેન્શનનો લાભ ઉઠાવવા માંગતા લોકો છવ્વીસ જૂન સુધી તેના માટે અરજી કરી શકે છે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન સુવિધા આપવામાં આવી હતી ઇપીએફઓને અત્યાર સુધી બાર લાખથી વધુ અરજી પ્રાપ્ત થઈ ચૂકી છે ઓનલાઇન સુવિધા ફક્ત ત્રીજી મે બે હજાર ત્રેવીસ સુધી જ ઉપલબ્ધ રહેવાની હતી જેટ એરવિસ બાદ હવે ગો ફર્સ્ટ એરલાઇન પણ બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે મૂડીના સંકટને કારણે ગો ટી એનસીએલટીની પાસે દિવાળીયા સમાધાન પ્રક્રિયા માટે અરજી કરી છે ત્રણ અને ચાર મે બે દિવસ માટે પોતાની બધી ફ્લાઇટ કેન્સલ કરી છે ગો ગોફર્સ્ટે કહ્યું છે પ્રે એન્ડ વિટની એન્જીન પૂરા ન પાડતા તેમના અડધા વિમાન ઉડી નથી રહ્યા જેનાથી તેમને ઘણું આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત સંચાલન ખર્ચ બે ગણો થવાથી પણ ગોફર્સને દસ હજાર આઠસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે હવે મોટો સવાલ એ છે કે શું ગોફર્સ્ટ ડૂબવાથી બચી જશે આધાર કાર્ડ ઇસ્યુ કરનારી સંસ્થા યુઆઈડીએ આધાર લિંકડ મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસને વેરીફાય કરવા માટે એક નવું ફીચર રજૂ કર્યું છે યુઆઈડીએઆઈની વેબસાઇટ અને એમ આધાર એપ પર વેરીફાઈ ઇમેલ મોબાઇલ નંબર ફીચરને લાઇવ કરી દીધું છે આ પીજોની મદદથી નાગરિક આધાર કાર્ડ સાથે જોડાયેલા પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસને સરળતાથી વેરીફાઈ કરી શકશે તે એ પણ શોધી શકશે કે આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ યોગ્ય છે કે નહીં જીરુમાં ભડકી મોંઘવારી મોંઘુ જીરું બગાડી શકે છે રસોડાનું બજેટ સપ્ટેમ્બર સુધી એકાવન હજાર રૂપિયા ક્વિન્ટલ પહોંચી શકે છે ભાવ ભારતમાં જીરુનું ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે એનસીડીઈએક્સ પર આજે જીરૂના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો છે જીરૂનો મેનો વાયદાનો ભાવ છેતાળીસ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયું પહેલા સિત્તેર લાખ બોરી જીરૂનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવાયું હતું જેને હવે ઘટાડીને પચાસ લાખ બોરી કરી દેવામાં આવ્યું છે ઓછા ઉત્પાદનને કારણે માંગ અને પુરવઠા પર દબાણ વધી ગયું છે જેના કારણે જીરૂની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે સમગ્ર વિશ્વમાં નોકરીઓ પર મંડાયું એઆઈનું સંકટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પાંચ વર્ષમાં એક પોઈન્ટ ચાર કરોડ જોબ પર સંકટ આવવાની વ્યક્ત કરી આશંકા કંપનીઓના કામકાજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની ભૂમિકા વધવાની છે વર્ષ બે હજાર સત્યાવીસ પહેલા દર દસમાંથી છ લોકોએ પોતાની સ્કીલ વધારવાની જરૂરિયાત પડશે દુનિયાની દિગ્ગજ કંપની આઈબીએમે નવી નિમણૂકો પર રોક લગાવી છે અને સાત હજાર આઠસો જોબને એઆઇ સાથે રિપ્લેસ કરવાનો નિર્ણય કર્યો છે કંપની પોતાના વર્કફોર્સના ત્રીસ ટકા હિસ્સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે રિપ્લેસ કરશે ફીચ રેટીંગ શું કહેવું છે કે હીટવેવ્સના કારણે ભારતમાં વીજળીના દરોમાં વધારો થઈ શકે છે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું જેના કારણે મે જૂનમાં વધારે દિવસો સુધી વેવ જોવા મળશે વેવના કારણે વીજળીની માંગ વધશે જેનાથી કોલસા આધારિત વીજ મથકોમાં રહેલા કોલસાના ભંડાર પર દબાણ વધશે વીજળી સેક્ટર માટે કોલસાના પુરવઠાની ચિંતા અને ફંડિંગની જરૂરિયાત પણ વધશે ઓનલાઇન શોપિંગ કરનારાને મળશે છૂટ એમેઝોને ચોથી મેથી એમેઝોન ગ્રેટ સમર સેલ શરૂ કરવાની જાહેરાત કરી છે સેલમાં ફેશનથી લઈને ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ અને સ્માર્ટફોન્સ સુધી આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે સેલમાં જુદી જુદી ઓફર અને ડીલની સાથે આઇફોન ફોર્ટીનને બત્રીસ હજાર રૂપિયામાં ખરીદવાની તક મળશે એમેઝોન આઈફોન ફોર્ટીન પર વીસ હજાર રૂપિયાની મહત્તમ એક્સચેન્જ ઓફર પણ આપશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર